નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તમારે જે અત્યારે પ્રથમ પરીક્ષા લેવાઈ રહી છે તેમાં આજે આપણે વાત કરવાના છીએ ધોરણ અગિયાર અને આપણો આજનો વિષય છે ભૌતિક વિજ્ઞાન તમે જે પ્રથમ પરીક્ષાનું પેપર આપ્યું છે તેનું આજે આપણે સોલ્યુશન વિશે વાત કરવાના છીએ તો બધા વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે ધ્યાનથી સાંભળવાનું છે બરાબર અને તમે કેવું લખ્યું છે એ તમારે વેરીફાય કરવાનું છે બરાબર તમારી કઈ કઈ જગ્યાએ ભૂલ છે એ પણ તમારે જોઈ લેવાની છે બરાબર ચાલો સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ એથી એમાં તમારે ટોટલ દસ ગુણના પ્રશ્ન આવે છે એક એક વાક્યના અથવા એમસીક્યુ આવે છે અથવા એક એક માર્કના હોય છે તો ચાલો પેલો શું હતું ભાઈ કે ભૌતિક વિજ્ઞાનના બે મુખ્ય વિચારો ક્યાં છે ભાઈ તો એક તો છે ન્યૂનીકરણ અને બીજું છે એકીકરણ અથવા એકીકરણ રેડી ચાલો બીજો કે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ અનુક્રમે તમારે દર્શાવવાના છે તો બધા કરતાં મોટું ક્યુ હોય ભાઈ તો કે ઈ ઈ એટલે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બરાબર પછી ડબલ્યુ અને પછી આવશે જી રેડી એટલે સ્ટ્રોંગ કોનો હોય ભાઈ બધે કરતાં ઈ પછી ડબલ્યુ અને એના એના કરતાં પણ નાનું છે ઈ જી બરાબર ચાલો ત્રીજું પ્રકાશ વર્ષ ખાલી જગ્યાનો એકમ છે કેનો એકમ છે ભાઈ અંતરનો એકમ છે ચોથું એચ રો જીનું પારિમાણિક સૂત્ર મેળવો તો એચનું એલ વન રોનું એમ વન એલ માઇનસ થ્રી જીનું એલ વન ટી માઇનસ ટુ એટલે કે પીનું તમારું પારિમાણિક સૂત્ર શું થશે ભાઈ એમ વન એલ માઇનસ વન અને ટી માઇનસ ટુ પાંચમું નીચે આપેલ ભૌતિક રાશિઓમાંથી સદિશ રાશિ ઓળખી બતાવો સદિશ રાશિ એટલે કહી કે જેને માન અને દિશા બંને હોય એવી એવી કોણ જ તો કે દબાણ નથી કાર્યત્વર અને ઘર્ષણાંગ નથી પણ આઘાત છે ને એમાં બંને હોય એટલા માટે સદીશ રાશિ થશે ચાલો છઠ્ઠું જુઓ ભાઈ વાહનને ઢોળાવવાળા રસ્તા પર પાર્ક કરી શકાય તે માટેની શરત લખો કઈ જ ભાઈ શરત તો કે ટેનથીટા લેસદેન ઇકોલ ટુ મ્યુ એસ સાતમું રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ લખો શું છે ભાઈ તો કે આંતરક્રિયા કરતા કરતાં તંત્રનું કુલ રેખીય વેગમાન કેવું હોય છે અચળ હોય છે આઠમું ઉચકાયા વગર વીસ હજાર કિલો કિલોગ્રામનું દળ ધરાવતા એક રોકેટને વિસ્ફોટ કરતાં તે ઉર્ધ્વ દિશામાં પાંચ મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક વ્યક્તિ ગતિ કરે છે તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો કેટલો થાય શું તમને અંગ્રેજી બોલવામાં ડર લાગે છે તો આજે જ તમારા ડરને દૂર કરવાને જોઈન થઈ જાઓ ડાઉટ ન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સમાં એ પણ હિન્દી મીડિયમમાં જે કોર્સની અંદર તમને અંગ્રેજીના ટોપ ટીચર્સ જે છે એ અંગ્રેજીની તૈયારી બેઝિકથી કરાવશે એ પણ હિન્દી મીડિયમની અંદર શું તમે અંગ્રેજી બોલવામાં હિચકિચટ અનુભવો છો શું તમારે ઇન્ટરવ્યૂ માટે અંગ્રેજીમાં તૈયારી કરવી છે અને શું તમારે અંગ્રેજી ઉપર પૂરેપૂરી પકડ મેળવવી છે તો રાહિની જુઓ છો અત્યારે જ ડાઉનલોડ કરો ડાઉનનટ એપ અને તેમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે એ અત્યારે જ જોઈન કરી લો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ભાઈ ધક્કાનું સૂત્ર શું છે ભાઈ એફ ડબલ્યુ બરાબર એમજી બરાબર અથવા એફ બરાબર એમજી આપણે કહેતા હોય અથવા એફ બરાબર એમ કહેતા હોય અહીંયા જો બંને છે ગુરુત્વાકર્ષણ બળ પણ છે અને તમારું જે વજનના હિસાબે લાગે છે એટલે પ્રવેગના હિસાબે એ પણ બળ છે તો ચાલો એનો આપણે કરી તો અધો દિશામાં પરિણામી બળ કેટલું મળશે ભાઈ ડબલ્યુ બરાબર એમ જી વત્તા ચાલો હવે સાદી ગણતરી છે એ તમે કરી નાખજો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે કેટલું તમારે બળ જોઈ છે તે બરાબર ચાલો નવમું કણોના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે તંત્રનું કુલ રેખીય વેગમાન શૂન્ય હશે આ વિધાન સાચું કે ખોટું ભાઈ

તો સૂત્ર શું હતું આર ઓમેગા કરવાનો છે તો વી ના છેદમાં ઓગે ઓમેગા એટલે બે ના છેદ માં વીસ એટલે એક ના છેદમાં દસ એક ના છેદમાં દસ એટલે ઝીરો પોઈન્ટ એક મીટર અથવા આર બરાબર દસ સેન્ટીમીટર સેન્ટીમીટરમાં હોય તો સેન્ટીમીટરમાં મીટરમાં હોય તો મીટરમાં તમારે લખવાની છૂટ છે બરાબર ચાલો વિભાગ બી જોઈએ ભાઈ નીચે આપેલા પ્રશ્નને ટૂંકમાં લખો એટલે કે બે ગુણના પ્રશ્ન છે એમાં જો તમને દાખલો આપેલો છે ભાઈ બીજા ચેપ્ટરનો કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ અને ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે બરાબર એક ડિગ્રી ચોપન મિનિટ જેટલો ખૂણો આંતરે છે જો પૃથ્વીનો વ્યાસ એક પોઈન્ટ બસો છોતેર ગુણ્યા દસની ની સાત મીટર હોય તો તે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો બરાબર ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રીજીયા એક કન્સેપ્ટ યુઝ કરશો એ પહેલાં તમારે એક ડિગ્રી ચોપન મિનિટ છે તો તમારે એને સાઈઠ ડિગ્રી ચોપન સાહીઠ મિનિટ ચોપન મિનિટમાં ફેરવાનું સરવાળો કરશો એટલે એકસો ચૌદ મિનિટ આવી જશે વડે ભાગાકા કરશો એટલે તમને ડિગ્રીમાં કન્વર્ઝન મળી જશે બરાબર એ ટોટલ તમને જે ડિગ્રી આવે છે એને રેડિયનમાં ફેરવી અને પછી તમને થીટા મળશે અને થીટા બરાબર બીના છેદમાં ડી કરશો અને ડીને તમે સબ્જેક્ટ બનાવશો એટલે તમને ડી છે એ મળી જશે એટલે કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર છે એ મળી જશે રેડી ક્લિયર ચાલો એના પછી જો ભાઈ બારમાં સાવ સહેલો પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચેના તફાવતના કોઈ પણ મુદ્દા લખો બરાબર આપણે બે લખેલા છે ખરેખર તો ઘણા બધા થઈ શકે કે કે આવી શકે ભાઈ જોવો ભાઈ કોઈ સમય ગાળામાં કોણે કાપેલા અંતરને પથ લંબાઈ કહે છે અને પથ લંબાઈ હંમેશા ધન હોય સ્થાનાંતર માટે કોઈ સમય ગાળામાં કોણના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે અને સ્થાનાંતર ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે બરાબર ચાલો હવે તેરમો જોવો ભાઈ પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ વ્યાખ્યાયિત કરી તેનું સૂત્ર લખો રેન્જ કહેવાય બરાબર ચાલો સૂત્ર શું હતું ભાઈ અવધી માત્રનું ભાઈ તો કે ઉડ્ડયનનો કુલ સમય ટી બરાબર ટી એફ અને ટી એફની વેલ્યુ જો મેં સાઈડમાં લખી છે ભાઈ કે ટુ વી નોડ સાઇન થી તો એક્સ બરાબર વી એક્સ ટી

તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો જ હોય છે અને તે ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે એટલે કે એફ બરાબર ડીપી બાય ડીટી પીની જગ્યાએ એમ બી મૂકો તો એમ અચળ કહેવાય એટલે બારે લઈ લેવાનું તો ડીવી બાય ડીટી ડીવી બાય ડીટી એટલે પ્રવેગીએ તો એફ બરાબર એમ એ બરાબર આ થઈ ગયું અને એનું એકમ આવશે ન્યૂટન ચાલો સોળમો બે સદીશોના અધિશ અને સદીશ ગુણાકાર કરો આ તો સાવ ઇઝી છે એ ડોટ બી કરો અધિશ ગુણાકાર કેટલો આવશે ભાઈ માઇનસ પચીસ આવશે અને સદીશ કરશો તો એ ક્રોસ બી એમાં આઈ જે કે આ ખાસ કરીને ભૂલવાનું નહીં ચોકડી ગુણાકાર કરતા હતા ને તમે એ રીતના ચાર તેરી બાર માઇનસ પાંચ એક પાંચ બરાબર આ રીતના ખાસ આઈ જે કે કેપ આવે તમારે મૂકવાને ભૂલવાનું નથી અને આ રીતના કોમા કરીને લખો તો પણ ચાલે બરાબર ચાલો હવે આપણે વાત કરીએ વિભાગ સીની એમાં તમને કીધું છે ભાઈ કે એક ભૌતિક રાશિ પીનો માપન યોગ્ય રાશિઓ એ બીસીડી સાથેનો સંબંધ પી બરાબર એ ક્યુબ બી સ્કવેર છેદમાં રૂટ સી ઇન્ટુ ડી મુજબ છે એ પ્રતિશત ત્રુટી અનુક્રમે એક ત્રણ ચાર અને બે પર્સન્ટેજ છે તો પીમાં પ્રતિશત ત્રુટી શોધો જો ઉપર એક સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતાં પીનું મૂલ્ય ત્રણ પોઈન્ટ સાતસો તેસઠ મળતું હોય તો તમે આ પરિણામે કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો બરાબર ચાલો પહેલાં તો સાવ ત્રુટીનું સૂત્ર છે શું આવશે ભાઈ જેટલી ઘાત હોય

તેર ટકા આવશે બરાબર તો હવે તમારે શું કરવાનું છે ભાઈ આ જે રાઉન્ડ ઓફ કરવાનું છે ને એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે સર આમાં રાઉન્ડ ઓફ કરતા મળે છે બરાબર ક્લિયર ચાલો હવે એના પછી નિયમિત પ્રયોગી ગતિના સમીકરણો આલેખની રીતે સમજાવો બરાબર ચાલો હવે જોઈ લઈએ આપણે આલેખની રીતે કઈ રીતના આવશે તો કે આલેખની રીતના જો આ રીતના આવશે યાદ છે ને ભાઈ આ ક્વેશ્ચન જે બહુ મોસ્ટ ટાઈમ પી છે બરાબર ખાસ કરીને તમારે જોઈ જ લેવાનો છે એમાં જો પહેલે તમને નીચે બને છે શું બને છે લંબચોરસ બને છે વી વર્ષિસ ટી નું કરશો એટલે લંબચોરસ અને એની ઉપર બનશે ત્રિકોણ બરાબર ચાલો હવે આપણે પેલું સમીકરણ જોઈએ કઈ રીતના આવશે તો કે પ્રવેગ એ બરાબર રેખા બરાબર વાય ટુ માઇનસ વાય વન છેદમાં ટી માઇનસ ટી નોડ બરાબર ટી ઝીરો છે એ આપણે ઝીરો લેવાનો છે તો વી માઇનસ વિનોડ ના છેદમાં ટી મળી જશે બરાબર અને ટી વા ગુણાકારમાં જશે એટલે વી બરાબર વિનોડ ટી મળશે રેડી થઈ ગયું આટલું કામ ચાલો હવે શું કરવાનું છે આપણે ટોટલ આનું ક્ષેત્રફળ તમે શોધશો એટલે તમને કુલ એરિયા મળી જશે આખે આખો વી વર્સિસ ટીનો તો કેટલો એરિયા આવે છે જો ઓ એ બી સીડીઓ આ આખો આપણે ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર એટલે નીચે બને છે લંબચોરસ ઉપર બને છે ત્રિકોણ ચાલો લંબચોરસ કયો છે ભાઈ ઓ એસીડી અને એસી એ છે તમારો ત્રિકોણ છે બરાબર ચાલો એનો સરવાળો કરો ભાઈ તો કે ઓ લંબાઈ ગુળીએ પહોળાય એટલે વી નોડે અને ત્રિકોણ એસી ચાલો હવે સરસ વેગની વ્યાખ્યા શું કે ભાઈ તો કે પ્રથમ અંતિમ ઈ બેનો સરવાળો ડિવાઈડ બાય ટુ બરાબર તો એક્સ બરાબર વી પ્લસ વિનોદ બાય ટુ ટી બરાબર અને જે ટીની કિંમત છે એ સમીકરણ તમારું જે એક્સ છે એમાંથી તમે એમાં મૂકશો એટલે તમને બીજું સમીકરણ છે વી સ્ક્વેર માઇનસ વીનોડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આ તમને ત્રીજું સમીકરણ છે એ મળી જશે ક્લિયર આ તમારા અચાર પ્રયોગી ગતિના સમીકરણોથી આ રેડી ક્લિયર આટલું ચાલો હવે આપણે ત્રીજાની વાત કરીએ ત્રીજામાં જો તમને એમ કીધું છે કે જો તમે ટી બરાબર ઝીરો લેતા હો અને એક્સ નોડ સ્થાન લ્યો એક્સની જગ્યાએ બરાબર તો તમને કેવું સમીકરણ મળે તો બધા સમીકરણ છે એમાં એક્સ નોટ વધારાનો આવી જાય એટલે તમારા સમીકરણ આવું બની જશે ભાઈ એક્સ નોડ ક્લિયર આ રીતના તમને બની જશે ચાલો થઈ ગયું ભાઈ અઢારમાં પૂરો ચાલો હવે આપણે વાત કરીએ ઓગણીસમાં ઓગણીસમાં શું કીધું છે ભાઈ કે ચારસો મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર બોતેર કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં દોડી રહી છે ટ્રેન એ અને બી કરતાં આગળ છે બી ટ્રેનનો ડ્રાઈવર છે એ ટ્રેન એને ઓવરટેક કરવાનું વિચારે છે અને પોતાની ટ્રેનને એક મીટર પર સેકન્ડ જેટલી પ્રયોગિત કરે છે જો પચાસ સેકન્ડ બાદ ટ્રેન બીનો ગાર્ડ ટ્રેન એના ડ્રાઈવરની આગળ થઈ જાય છે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું થશે બરાબર તો પહેલાં જો લંબાઈ કેટલી જ ભાઈ સમાન એલ બરાબર ચારસો મીટર ઝડપ સમાન તો વી બરાબર બોંતેર કિલોમીટર પર અવર છે તો એ મીટર પર સેકન્ડમાં કરો તો વીસ મીટર પર સેકન્ડ થઈ ગયું ચાલો હવે જો આલો ભાઈ બંને જે ટ્રેન છે એની દિશા સમાન છે ધારો કે એની વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ એક્સ છે કેટલું છે ભાઈ એક્સ બરાબર અહીંયા જી એટલે ગાર્ડ અને એ એટલે શું છે આપણો અહીંયા ડ્રાઈવર છે ક્લિયર ચાલો હવે આપણે સાપેક્ષ વેગ છે એ સૂત્ર તમે મૂકો તો એ ટ્રેનની સાપેક્ષે બીની ઝડપ કેટલી થશે ભાઈ વી એ બી અથવા વી બી ઝીરો છે તો અંતર કેટલું કપાશે ભાઈ તો કે જો બંને ટ્રેન વચ્ચેનું અંતર એક્સ હોય અને પચાસ સેકન્ડમાં બી ટ્રેને કાપેલું અંતર કેટલું થશે ભાઈ એક્સ વત્તા ટુ એલ જેટલું અંતર એનું થશે બરાબર ચાલો તો સૂત્ર આપણે મૂકીએ ભાઈ શું આવશે ભાઈ એક્સ બરાબર વીબીએ ક્લિયર તો ચાલો એની જગ્યાએ ચારસો વીબીએ છે એ ઝીરો અને હાફ એટી સ્ક્વેર એ તમને આપેલો છે વન અને ટી તમારું છે પચાસ સેકન્ડ એ પચાસ સેકન્ડ છે એ મૂકશો એટલે તમને અંતર મળી જશે કેટલું અંતર મળે છે ભાઈ સિમ્પલિફાઈ કરો એટલે એક્સ બરાબર ચારસો ને પચાસ મીટર મળશે રેડી

આઠ કેજી અને બાર કેજી દળના બે પદાર્થો ઘર્ષણ રહીત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલ છે આ બળોને છોડી દેવામાં આવે તો દોરીથી છોડ્યા વિના પડવા દઈએ તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ છે એ તમારે શોધવાનું છે બરાબર તો પહેલાં માસ લખી નાખો ભાઈ એમ વન બરાબર આઠ અને એમ ટુ બરાબર બાર કેજી અને તણાવ બળ ટી છે શરૂઆતનો સામાન્ય પ્રવેગ તમે એ લઈ લ્યો બરાબર તો તમારે જે એમ વન અને એમ છે એમાં ટોટલ છે બંને દળ છે એના ગતિના સમીકરણો ઉપરથી કરશો તો શું મળશે ભાઈ ટી માઇનસ એમ વન જી ઇઝ ઇક્વલ ટુ એમ વન એ સેમ ટુ સેમ એમ ટુ જી માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ એમ ટુ એ સમીકરણ એક અને બે બંનેનો તમે સરવાળો કરો બરાબર તો તમને એ અને જી નો રિલેશન મળશે પછી બધાની વેલ્યુ મૂકી દો એટલે તમને એ મળી જશે એટલે શું છે ભાઈ આપણે અહીંયા પ્રવેગ રેડી અને એ બરાબર ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એ તમે તણાવ બળના સૂત્રમાં મૂકશો ઉપર એટલે તમને શું મળી જશે ભાઈ ટી મળી જશે રેડી ક્લિયર એટલે યાદ રાખજો ભાઈ પેલી એક વસ્તુ તમારે ફાઇન થશે પછી તમે બીજી વસ્તુ છે એ ફાઇન કરી શકશો રેડી ચાલો હવે વાત કરીએ આપણે એકવીસમાં નહીં એકવીસ મૂક્યું છે ભાઈ એક પરિમાણમાં ગતિ કરતા પદાર્થ પર ચલ બળ માટેનો કાર્ય ઉર્જા પ્રમેય લખો ભાઈ આ તો જો ભાઈ મોસ્ટ ટાઈમ બીન બેઠે બેઠે થિયરી છે બરાબર એટલે આ હું તમને અત્યારે સમજાવીશ નહીં તમારે જોઈ લેવાની છે અને સમજતી જવાની છે છતાં પણ જો તમને ન આવડે તો તમારે મને કહી દેવાનું છે બરાબર સાવ સિમ્પલ જ છે કદાચ તમને ખબર જ હશે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેય છે એ પૂછાય જ છે બરાબર એટલે તમારી ગમે તે એક્ઝામો એમાં તમારી કરી જ લેવાનો છે બરાબર ચાલો હવે આપણે જોઈએ ભાઈ બાવીસમો કે ટોર્ક એટલે શું ને એક કણ પણ લાગતો ટોર્ક સમજાવો ભાઈ આમાં પણ કંઈ કહેવાની કંઈ જરૂર લાગે છે ભાઈ તમને બરાબર સાવ ઇઝી છે ટોર્ક એટલે શું થાય સિમ્પલ તો કે રેખીય ગતિમાં બળ જેવો ભાગ ભજવે છે તેવો જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે છે ભાઈ

સદીશ ગુણાકાર એને કહેવાય ટોર્ક અથવા બળની ચાક માત્ર આ રીતના લખાવે ટોર્ક આવે તો સાઈન આવે તો ટો બરાબર આર એફ સાઇન થી અહીંયા જો તમને બે ઘટક આપેલા છે આર લંબુ હોય ત્યારે અને એફ લંબુ હોય ત્યારે બરાબર ટૂંકમાં આમ સિમ્પલ કેવું હોય તો ટો બરાબર બળ અને બળની કાર્યરેખાનું ઉગમ લંબ અંતર બીજું કેવું હોય તો બળની ચાકમાત્રા કહે છે ક્લિયર ચાલો હવે આપણે જોઈએ વિભાગ સી છે એ પણ આપણો પૂરો થઈ ગયો છે હવે વાત કરવાના છે વિભાગ ડી વિભાગ ડી માં હવે બે જ ક્વેશ્ચન છે પાંચ પાંચ ગુણના તમારે પૂછાય છે પેલો તમને સમ આપેલો છે શું કીધું છે ભાઈ કોઈ કોણ ટી બરાબર ઝીરો સમયે ઉગમ બિંદુ જે કેપ મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે અને સમતલમાં તો એ કયા સમયે તેનો એક્સ એમ સોળ મીટર થશે અને આ સમયે તેનો વાય એમ કેટલો હશે અને આ સમયે તેની ઝડપ પણ કેટલી હશે બરાબર તો આ સાવ સિમ્પલ જ છે ભાઈ ક્યુ આપણું સમીકરણ એક્સ બરાબર એક્સ નોટ ટી વાફ એટી સ્કવેર હતું સેમ ટુ સેમ આર બરાબર આરનોડ વત્તા વિનોડ ટી વત્તા હાફ એટી સ્ક્વેર છે એમાં તમે વેલ્યુ પૂટ કરશો બરાબર એટલે તમને સ્થાન સદીશ પહેલા આર મળી જશે ઈ આર મળી જાય એને તમારે એક્સ અને વાય સાથે સરખાવાનું છે આઈ કેપ હોય એને એક્સ સાથે સરખાવો અને જે કેપ છે એને વાય સાથે સરખાવો એટલે એના ઉપરથી તમને ટી મળી જશે શું મળી જશે ભાઈ ટી અને ઈ ટી ની વેલ્યુ તમે વાયના સમીકરણમાં મૂકશો એટલે તમને એમાં વાય મળી જશે મળી ગયો ભાઈ વાય એમ ચાલો હવે એના પછી આપણે શું કરવાનું કરવાનું છે 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 ભાઈ ભાઈ એનું તો સાવ સિમ્પલ નોટ 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 એમાં તમારે શું મૂકવાનું છે ઝીરો એ ઝીરો મૂકી પછી આર ફાઇન કરવાનો છે અને પછી વી ફાઇન કરવાનો છે બરાબર અને વી નું માન કઈ રીતના હોય ભાઈ અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર એટલે અહીંયા એટ ટી નો વત્તા દસ વત્તા ટુ ટી નો સ્કવેર બરોબર આ રીતે તમારે સિમ્પલિફાઈ કરવાનું છે ચાલો સિમ્પલીફાય કરશો એટલે રકમ ચેન્જ કરીને પૂછે તો પણ તમને આવડી જાય રેડી ચાલો હવે આપણે આગળનો સમજે શું છે ભાઈ ચોવીસમો એમ દળનો એક દળો એલ લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે તેને નિમિત નિમ્નતમ બિંદુ એ પાસે સમશિત દિશામાં વિનોડ વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી તે ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય તથા ફક્ત મહત્તમ ઉંચાઈ આવેલા બિંદુ સી પાસે દોરી ઢીલી પડી જાય ઉર્ધ્વ સમતલમાં એ આકૃતિ આપેલ છે તો શું તમારે જોવાનું છે ભાઈ પેલે તો વિનોદ પછી બિંદુઓ બી અને સી પાસેની ઝડપ ત્રીજો

હોય છે બરાબર ચાલો હવે પહેલા આપણે નિમ્ન બિંદુની વાત કરીએ તો નિમ્ન બિંદુ હોય તો અહીંયા આપણી એ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા કેવી છે ભાઈ શૂન્ય તો એ પાસે શું એલ બરાબર શું લેવાનું થાય તમારે જીરો તો એમ જી બરાબર જીરો તો એ બિંદુ પાસે કુલ યાંત્રિક ઉર્જા હાફ એમ બી જ હશે બરાબર અહીંયા શું હશે તમારી ગતિ ઉર્જા હશે પણ સ્થિતિ ઉર્જા હશે નહીં બરાબર એટલે હાફ એમ વી સ્ક્વેર ચાલો હવે વર્તુળાકાર ગતિ કરે તો શું થાય ભાઈ દોરીમાં જે તણાવ ઉત્પન્ન થાય

ઈ જીએલ જે ચોથા મળ્યું એટલે તમે સમીકરણ બે માં મૂકી દો એટલે તમને શું મળી જશે ભાઈ બરાબર એટલે બે દુ ચાર ને એક પાંચ પાંચ છેદમાં જીએલ બરાબર આ રીતના તમને સમીકરણ નંબર પાંચ મળી જશે એક સાથે કમ્પેરિઝન કરાવશો એટલે વિનોદ બરાબર રૂટ પાંચ જીએલ એટલે કે ફાઈવ જીએલ તમને એમાંથી મળી જશે બરાબર ચાલો સમીકરણ ચારનો જો ઉપયોગ કરશો તો વીસી બરાબર રૂટ જીએલ મળશે

દોરીને કાપી નાખવામાં આવે તો શું થાય ભાઈ તો કે સી બિંદુ છે ત્યાંથી ઉંચાઈએ સંશોધિત દિશામાં લાત મારતા થતી પ્રક્ષિપ્ત પદાર્થની ગતિની જેમ જ ગતિ કરશે અને જો દોરી કાપી ન હોય તો કઈ ગતિ કરશે ભાઈ વર્તુળા કરે બરાબર આપણે જનરલી આપણે કેમ પાણો ફેરવતા હોય ને પથ્થર હાથમાં પકડી બરાબર આપણે દોરી અને પથ્થર ફેંકતા હોય એ રીતના ટૂંકમાં તમારે કન્સિડર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ આપણે કઈ રીતના આખે આખું પેપર સોલ્વ કર્યું છે એ અને પ્લસમાં તમે જે પેપર લખીને આવ્યો છે એ કમ્પેરિઝન કરાવી લેજો કે તમારું કેટલું સાચું છે એ પણ તમને ખબર પડી જાય અને એક્ઝામમાં તમને કેટલા માર્ક્સ આવશે બરાબર અને આ જે ક્વેશ્ચન પેપર છે એ તમારે સાચવીને રાખવાનું છે સાચવીને સરખી રીતના લખી લેવાનું છે વારંવાર રિપીટ કરવાનું છે કારણ કે એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન આવતા હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલો બેલ આઇકોન પણ દબી દેજો જેથી કરીને અમે જેટલા પણ વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે બરાબર તો આવજો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત